મહુવા તાલુકાના ઉણજ ગામે આજ રોજ યોજાયેલા સંવેદના દિન સેવા સેતુ કાર્યક્રમમાં મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ધોળિયાએ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. રીપ્રાગટ્યથી શરૂ થયેલા આ સેવા સેતુ કાર્યક્રમમાં જિલ્લા નાયબ ડીડીઓ, તાલુકા વિકાસ અધિકારી રાઠવા સાહેબ, મહુવા તાલુકા પંચાયત પ્રમુખ હતેશભાઈ તેમજ તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા રાકેશભાઈ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ જિજ્ઞેશભાઈ ભાવસાર, તાલુકા ભાજપ પ્રમુખ હતેશભાઈ નાયક તેમજ અધિકારી ગણની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. કોરોના કાળમાં બંધ પડેલા સેવા સેતુ કાર્યક્રમ ફરી યોજાતા તાલુકાના લાભાર્થીઓની ઘણી મુશ્કેલીઓનો સ્થળ પર જ નિકાલ પણ થઈ ગયો. આ સંવેદના સેવા સેતુ કાર્યક્રમમાં તાલુકાના ઉણજ ઉપરાંત મહુવા, બોરિયા, કાદિયા તેમજ આજુબાજુના અન્ય ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં આવક જાતિના દાખલા, વારસાઈને લગતા કામો તેમજ કચેરીને લગતા અન્ય કામોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો, જેમાં આજ રોજ યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં 1000થી પણ વધુ અરજીઓ આવી હતી. સમગ્ર ગુજરાત રાજ્યમાં આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં તારીખ 1 થી 9 તારીખ સુધી સરકારે જે કરેલી કામગીરી એની ઉપલબ્ધના ભાગરૂપે સમગ્ર તાલુકા વાઇઝ આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના જન્મદિવસ હોય એ જન્મદિવસના નિમિત્તે આજે રાજકોટથી એમણે મહામારી કોરોનાના સમયમાં જે બાળકો અનાથ બન્યા છે એ બાળકોને 2000 રૂપિયા જે એમના પિતાશ્રી કે માતાશ્રી ગમે તે એકમાંથી મૃત્યુ પામ્યા હોય એને આપવા અને જ્યાં સુધી એ શિક્ષણ લે, પરદેશ જવા સુધી એમનું શિક્ષણ લેવાનું હોય ત્યાં સુધીની એમને સહાય કરવાનું આજે લોન્ચિંગ કર્યું છે. આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો જન્મદિવસ છે. 170 મહુવા વિધાનસભાના કાર્ય વિસ્તારની જનતા વતી એમને ખૂબ ખૂબ હું શુભેચ્છા પાઠવું છું. આજે મહુવા તાલુકાના 10 ગામના કસ્ટડનું સેવા સેતુ છે, એ સેવા સેતુમાં કસ્તુરબા પીએમજીવાય કાર્ડ, મુખ્યમંત્રી બાળ સુરક્ષા યોજના, વાલી દીકરી વધામણા કીટ, વયવંદના વિધવા સહાય, પાલક માતા પિતાના અંદાજે 400 જેટલા લાભાર્થીઓને અહીંથી લાભ આપવાનો છે. અહીં મહુવા વિધાનસભાના કાર્ય વિસ્તારની અંદર આપણા લોકપ્રિય મુખ્યમંત્રીશ્રીએ અનેક કાર્યો છેવાડાના ગરીબ માણસ સુધીના વિવિધ યોજનાઓ મૂકીને કરવામાં આવ્યા છે અને એક છેવાડાનો માનવી કચેરીમાં ધક્કા ન ખાય અને એક 10 ગામની વચ્ચે તમામ અધિકારીઓ સાથે રહીને અને દરેક યોજનાનો લાભ એમને મળી રહે અને સરળતાથી મળી રહે એવી સુવિધા ઉત્પન્ન કરી છે. આધાર કાર્ડનો સુધારો હોય, રાશન કાર્ડમાં નામ દાખલ કરવું, રાશન કાર્ડમાં નામ કમી કરવું, જાતિ પ્રમાણપત્ર ધોરણ 10 સુધીનું અહીંયા મળશે, ત્યાર પછીનું સરકારે જે વ્યવસ્થા ઊભી કરી છે ત્યાંથી મળશે. કુંવરબાઈનું મામેરું હોય, ફી શિપ કાર્ડ, શાળા કોલેજ પ્રવેશ દરમિયાન જરૂરિયાત પડે છે એ પણ અહીંથી પ્રાપ્ત થવાનું છે. દિવ્યાંગના પ્રમાણપત્ર પીએમજેમાં અરજી કરવી, આધાર કાર્ડનો જે બહુ મોટો મહત્વ છે, મોબાઈલમાં નંબરમાં જે પરિવર્તન થયો છે એનો પણ સુધારો અહીંયા કરી દેવામાં આવે છે. એ જ રીતે મેડિસિન સારવાર, પશુઓની ગાયનેકોલોજિકલ સારવાર પણ અહીંયા ઉપલબ્ધ છે. રસીકરણ, કિસાન ક્રેડિટ કાર્ડ,
આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, આવી અનેક યોજનાનું અહીં અરજી સ્વીકારવામાં આવશે અને લાભાર્થીને સરળતાથી ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી છે. રસ્તા, પાણી, વીજળી, અહીં અનેક યોજનાથી આ વિસ્તારની જનતાને જ્યારે આપણા નિર્ણાયક અને છેવાડાના માનવી સુધી પહોંચે એવા મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આ તબક્કે હું આપું છું. આ સાથે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાને મહામારી કોરોના સમયમાં ગરીબ માણસોને જે મફત અનાજ રાશન કાર્ડ રાશન આપવાનું જે નક્કી કર્યું છે એનું આવતીકાલે મુખ્યમંત્રીશ્રી એ જે આ પ્રોગ્રામો રાખ્યા છે એમાં 3 તારીખે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન સંબોધવાના છે. સમગ્ર જનતાને એનો લાભ લેવા પણ હું વિનંતી કરું છું. સાથે સાથે આ સરકારે આયુષ્યમાન ભારત, માં વાત્સલ્ય કાર્ડ જેવાને અહીં રિન્યુઅલ પણ થઈ જાય અને અહીંયા દરેક પીએચસી સીએચસી સેન્ટર પરથી દરેકને માં વાત્સલ્ય કાર્ડ મળે, આયુષ્યમાન કાર્ડ મળે એવી આયુર્વેદિક વિભાગની સુવિધા પણ અહીંયા મળે એવી દરેક સુવિધા આરોગ્ય વિભાગમાં મળી રહે એવી ઉપલબ્ધ કરવામાં આવી છે, એને પણ હું આવકારું છું. નિલય ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, મહુવા, સુરત.